આઝાદીના અમૃત મહોત્સવની પૂર્ણાહુતિના ભાગરૂપે મેરી માટી મેરા દેશ આ કેમ્પેન આવી રહ્યું છે અને એમાં આખા ભારતમાં આ પ્રોગ્રામ યોજવામાં આવશે અને એમાં અરવલ્લી જિલ્લામાં પણ આખા જિલ્લામાં આપણે બધી ગ્રામ પંચાયતોમાં એ પ્રોગ્રામ અને નગરપાલિકાઓમાં પણ યોજવામાં આવી રહ્યું છે. એમાં 9 થી 15 ઓગસ્ટના વચ્ચેમાં દરેક ગ્રામ પંચાયત લેવલ પર વૃક્ષારોપણ રહેશે. શિલા ફલકમ જે છે એમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેમાં તકતીમાં વીરોના નામ છે, જે વીરોને, સ્વાતંત્ર્ય સેનાનીઓને અને એમને યાદ કરવામાં આવશે. એમાં મોટા ભાગે લોકો સામેલ થશે અને એને સાથે સાથે જે છે પંચ પ્રતિજ્ઞા, પંચ પ્રાણ એ લેવામાં આવશે. જે છે માટી છે, દરેક ગામની માટી, એમના જે સેન્ટ્રલ એલિમેન્ટ છે કે દરેક ગામની જે માટી છે એક માટી કલશમાં જઈને એ તાલુકા લેવલ સુધી પહોંચશે અને એમ કરીને બધી તાલુકાઓથી જે છે કોઈ યુવા એમને દિલ્હી સુધી લઈને જ આવશે. અને માનનીય વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં જ્યારે પ્રોગ્રામ થાય તો એ બધા ગામડાઓની માટી ત્યાં એકઠી થશે. એના સાથે સાથે વૃક્ષારોપણ થવાના છે અને રાષ્ટ્રગાનને સાથે ધ્વજવંદન રહેશે દરેક ગામમાં. એમાં ખાસ કરીને અમૃત વાટિકાઓ અને અમૃત સરોવર જે છે એમાં એ પ્રોગ્રામ યોજવામાં આવશે કે એ તકતી ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. જે અમૃત સરોવર આપણે આઝાદી કાના અમૃત મહોત્સવને લીધે આપણે તૈયાર કર્યા છે ત્યાં પ્લાન્ટેશન કરવામાં આવશે, બ્યુટિફિકેશન કરવામાં આવશે અને લોકો ત્યાં ભેગા થશે. એના ભાગરૂપે પોલીસ ખાતા તરફથી પણ એક સરસ મજાની રેલી અને માર્ચ પાસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે. એમાં પોલીસ બેન્ડ પણ રહેશે. એમાં આપણા બધા નાગરિકો, ગ્રામજન જે છે, નગરજનો એ બધા સામેલ થાય અને આઝાદીનો અમૃત મહોત્સવના ભાગરૂપે દેશપ્રેમનો જે કાર્યક્રમ છે એમાં ભાગ લે એ પણ ખૂબ જ આપ લોકોથી અપીલ છે કે એક સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યા છે. એના પછી 16 થી 20 ઓગસ્ટ વચ્ચે તાલુકા કક્ષાનો આ કાર્યક્રમ રહેશે, જેમાં માટી કલશ લઈને તાલુકા લેવલ સુધી લાવવામાં આવશે અને આ એક બીજા મોટા કલશમાં લઈને પછી દિલ્હી જવાની તૈયારી થશે. નગરપાલિકા લેવલના બીજા કાર્યક્રમો છે એ બધા 18 તારીખ અમે તાલુકા લેવલના કાર્યક્રમ માટે નક્કી કરી છે અને 9 થી 15 જે છે આ વિગતવાર ગામોમાં પણ આ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે. બધા નગરજનો જે છે આ સ્વાતંત્ર્ય દિવસ જે છે બધા માટે ગર્વના પર્વ છે એમાં સામેલ થાય એ બધાની જિલ્લા કલેક્ટર તરીકે હું બધાથી ખૂબ ભાવભીની અપીલ કરું છું. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુપર ફોલો કરો.